ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ બારમા ચેપ્ટરમાં બાર પોઈન્ટ પાંચ ટોપિક હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ આગળ પણ આપણે રેખીય વર્ણપટ ભણી ગયા છે જેની અંદર અંતર્ગત આપણે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓની વાત કરી અત્યારે આપણે જે ભણવાનું છે એ બોહર મોડલનો ઉપયોગ કરીને આ રેખીય વર્ણપટની વાત કરવાની છે ક્વેશ્ચન હોય તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ માટે વિકિરણની આવૃત્તિનું સૂત્ર મેળવો અને રિડબર્ગ અચડાંક આરનું મૂલ્ય જણાવો આ આવૃત્તિના સૂત્ર ઉપરથી આપણે આરનું મૂલ્ય મેળવવાનું છે બહુ સહેલો ક્વેશ્ચન છે સિમ્પલ ચારથી પાંચ મેથેમેટિકલ સ્ટેપની અંદર આપણે આનો જવાબ લખી શકીએ આગળ આપણે બોહરના અધિતર્કો જોયા એ અધિતર્ક અંતર્ગત એક અધિતર્ક આપણે આવું ભણ્યા કે જ્યારે પરમાણુ ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે એ બે અવસ્થા વચ્ચેનો ઉર્જાનો જેટલો તફાવત હોય એટલા તફાવત જેટલી ઉર્જા ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત કરે છે અહીંયા ધારો કે પરમાણુ છે એ આઈ નંબરની કક્ષામાં આઈ ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી એન એફ નિમ્ન ઉર્જા અવસ્થામાં આવે છે અને ત્યારે એ બેઉ અવસ્થા વચ્ચેનો જે તફાવત છે એ ઉર્જા તફાવત જેટલો એ ફોટોન ઉત્સર્જિત કરે છે અહીંયા ખાસ અગત્યની વાત છે કે એન એફ કક્ષા છે એ આઈ કક્ષા કરતા નાની છે બરોબર છે તો દેરફોર અહીંયા આપણે લખીએ તો આપણે બોરના અધિતર્ક અનુસાર એચન્યુ એટલે કે ફોટોની ઉર્જા એચન્યુ આઈ એફ આઈમાંથી એફમાં આવે છે માટે ઇક્વલ ટુ ઈ એન આઈ મતલબ કે આઈ ક્રમના કક્ષાની ઉર્જા માઈનસ ઈ એન એફ મતલબ કે એફ ક્રમની કક્ષાની ઉર્જા

ક્રમની કક્ષા માટે જો સૂત્ર લખીએ તો ફર્સ્ટ આપણે લખીએ છીએ એટલે એન ની જગ્યાએ આપણે એનઆઈ સ્કવેર લખશું બાકીનું બધું એટ એફ સાયલોન ઝીરો સ્કવેર એચ સ્કવેર આગળ માઇનસ ના માઇનસ માઇનસ આ બે વચ્ચે માઇનસ છે એટલે એના માઇનસ ફરી પાછી એન એફ ક્રમના કક્ષા માટેની ઉર્જા માટે ફોર્મ્યુલા લખી અગેન અહીંયા જગ્યાએ આપણે લખશું બાકીનું બધું એમને પ્લસ થઈ બે માંથી કોમન કાઢીએ છીએ તો ફોર એમ ઇ રેસ્ટ ટુ ફોર અપોન એટ એપસેન ઝીરો સ્કવેર એચ સ્કવેર ટુ બ્રેકેટ વન અપોન એન એફ સ્કવેર માઇનસ વન અપોન આઈ સ્કવેર આ

જે જાણીતું સૂત્ર આપણી પાસે છે સી ઇક્વલ ટુ ન્યુ લેમડા એના ઉપરથી વન ઓપોન લેમડા ઇક્વલ ટુ ન્યુઅપોન સી તો અહીંયા આના ઉપરથી જો આપણે લખીએ તો વન ઓપોન લેમડા આઈ એફ ઇક્વલ ટુ આ ન્યુ ની આખી કિંમત ને છેદમાં સી લઈ લેવાનું તો એમ ઇ રેસ્ટ ટુ ફોર ઓપોન એટ એફ સેલોન ઝીરો સ્કવેર એચ સ્કવેર એચ ક્યુબ સી ઇન્ટુ બ્રેકેટ વન ઓપોન એન એફ સ્ક્વેર માઇનસ વન ઓપોન એન આઈ સ્કવેર આ સમીકરણને આપણે જે જુદી જુદી વર્ણપટ રેખાઓ માટેની જે શ્રેણીઓ જોઈતી બામર શ્રેણી પાર્શવન શ્રેણી ફંડ શ્રેણી આના સૂત્ર વનઓપોન લેમડા ઇક્વલ ટુ આર ઇન્ટુબ્રિકેટ વનઓપોન એન્ડ આઈ સ્વેર માઇનસ એન્ડ એફ સ્વેર માઇનસ એન્ડ આઈ સ્વેર સાથે સરખાવીએ તો આ જે આપણને મળે છે એ આપણને આર સાથે એને સરખાવી શકીએ આ આખે આખું જે આપણે કોમન કાઢેલું છે એને આપણે આર કહી શકીએ હવે તમે અહીં જોઈ શકો છો કે આ બધા અચળાંક છે એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ ઈ એટલે એમના ઉપરનો વિદ્યુત ભાર એબસાઇલોન ઝીરો પણ અચળાંક છે એચ પ્લેન્કનો અચળાંક સી પ્રકાશનો વેગ આ બધા અચળાંકની કિંમત મૂકીએ તો ની કિંમત આ સૂત્ર અનુસાર વન પોઇન્ટ ઝીરો થ્રી ઇન્ટુ ટેન રેઝ ટુ સેવન મીટર યુનિવર્સિટી મળે જે આગળ આપણે પ્રાયોગિક રીતે જે આપણે આ કિંમત મેળવેલી હતી 1.097 ઇન્ટુ 10 ટુ 7 તો એની ખૂબ નજીક છે તો આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા જે આપણે બોરના અધિતર્ક અનુસાર આ કન્સેપ્ટ છે એ ફૂલફિલ થાય છે તો હવે આના ઉપરથી આપણે ઉત્સર્જિત રેખા માટેની વ્યાખ્યા કરીએ ઉત્સર્જિત રેખાઓને કહીએ તો કે જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે એ ફોટોનનું ઉત્સર્જિત કર ઉત્સર્જન કરે છે અને આ વર્ણપટ રેખાઓને ઉત્સર્જન રેખાઓ કહે છે જે હમણાં આપણે જોયું જો શોષણ રેખાની વાત કરીએ તો આના કરતા ઉલટી વાત આવશે શોષણ રેખા ક્યારે આપણને મળે તો કે જ્યારે ઇલેક્ટ્રોન બહારથી ઉર્જા મેળવે બહારથી ઉર્જા મેળવે તો મેં આગળ એ તમને સમજાવ્યું હતું કે બહારથી એ કેવી કેવી રીતે મેળવી શકે છે એના ઉપર ખૂબ ઊંચા પ્રકાશ આપાત કરવામાં આવે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે વિદ્યુત ઉપરથી પસાર કરવામાં આવે જો આવું કરવામાં આવે મતલબ કે એને કોઈ બી રીતે ઉર્જા આપવામાં આવે ઇવન ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો પણ આ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન નિમ્ન ઉર્જા અવસ્થામાંથી ઉચ્ચ ઉર્જા અવસ્થામાં જાય અને ત્યારે એ ફોટોનનું શોષણ કરે છે પરિણામે એના ઉપર જે કઈ પ્રકાશ આપણે આપાત કર્યો છે એ પ્રકાશ જયારે બહાર આપણને મળે છે નિર્ગમન પામીને બહાર મળે ત્યારે એમાંથી અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ ગયેલું હોવાને પરિણામે ત્યાં કાળી રેખાઓ મળે છે અને જેને શોષણ રેખાઓ કહે છે આપણે જાણીએ છીએ એ મુજબ અવકાશની અંદર સૂર્યની અંદર જે આ બધી પ્રક્રિયાઓ થાય છે એને પરિણામે પણ ત્યાં ઘણી બધી રેખાઓ ત્યાં ઘણા બધા પ્રકાશનું શોષણ થઈ જાય છે અને એ ત્યાં પણ તો આવો શોષણ પટ રચાય જ છે તો આ જે વાત થઈ એ રીડબર્ગના અચળાંકની કિંમત માટે થી જો પરીક્ષામાં બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આ રીતે લખવાનું આવે તો આ વાત નેક્સ્ટ જે હવે આપણે આવે છે એ બોરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બ્રોગલીની સમજૂતી આપણો લાસ્ટ ટોપિક છે જેને આપણે હવે પછીના વિડીયોમાં જોઈએ